नमस्कार હું સુચિરા કડિયો અને આપનું શ્રી સતી પ્રકાશ વિદ્યાપીઠ YouTube ચેનલમાં સ્વાગત છે। ધોરણ 9 રચના ચેપ્ટર ની અંદર આપણે વાત કરી તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ખૂણાના દ્વિભાજકો જોઈ, રાઈટ। આજના લેક્ચર ની અંદર પણ આપણે ખૂણાના દ્વિભાજકો જોવાના છે। ગયા લેક્ચર ની અંદર આપણે ખૂણા 60 નો દ્વિભાજક, ખૂણા 90 નો દ્વિભાજક જોયો અને આજે અને છેલ્લી રચના ખૂણા 30 ના દ્વિભાજકો આજે જોવાના છે। તો ખૂણો 30 જે દોરીએ તેનો દ્વિભાજક કઈ રીતે રચવો એ આપણે આજે જોવાના છે। તો સૌથી પહેલા તો તમને द्विभाजको रचवा પહેલા તો આપણે ત્રણ વસ્તુના દ્વિભાજક રચતા શીખાશે। એક 60 નો ખૂણો, 90 નો ખૂણો અને 30 નો ખૂણો, રાઈટ। આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખજો આ રચના ચક્રની અંદર અને રેખાખંડનો દ્વિભાજક, રેખાખંડનો દ્વિભાજક, રાઈટ। આ પણ આપણે શીખી ગયા છે, રાઈટ। આ વસ્તુ તમારી માટે ઇમ્પોર્ટન્ટ રહેશે। ચલો તો આજે આપણે सीधी लाइन સીધી લાઈન ડ્રો કર્યા પછી અનુરૂપ ત્રિજ્યા વળે, રાઈટ। અનુરૂપ એટલે કે તમારી રીતે તમે માપ લઈ અને ઓ બિંદુને કેન્દ્ર રાખી અને એક આવી રીતે ચાપ રચો, રાઈટ। આ રીતે ચાપ રચવાની છે। હવે આ ચાપ રચ્યા પછી ચાપ તમે જ્યારે રચો છો તો ઓ કિરણને ક્યાં કે બિંદુએ છેદે છે, રાઈટ। ક્યાં છેદે છે એ હવે એટલા જ માપ વડે એને કેન્દ્રમાં રાખી, એને કેન્દ્રમાં રાખી, આ એ બિંદુને કેન્દ્રમાં રાખી અને એ અને બી બિંદુ આપણે મેળવ્યો, એટલે કે અહીંયા પેલા એ બિંદુ મળ્યું, એને કેન્દ્રમાં રાખી ઉપર ચાપ લઈ એટલે બી બિંદુ મળ્યું। હવે આપણને ખબર છે કે ત્રિશો કોણો કઈ રીતે બને, તો કે બી નો દ્વિભાજક, રાઈટ। એટલે કે 60 પેલા બની ગયો, 60 નો દ્વિભાજક 30 બનશે, રાઈટ। પેલા તો 30 કઈ રીતે બનાવ્યા આપણે જોઈએ, હવે 30 કઈ રીતે, તો કે અહીંયાથી કેટલા જ માપ પડે ઉપર ચાપ અને એક બી એથી ઉપર ચાપ, એ અને બી થી ઉપર ચાપ માપશો એટલે અહીંયા એક રેખા મળે છે, બિંદુ મળે છે। એને તમે આ બિંદુને ફોર એક્ઝામ્પલ આપણે સી નામ આપી દઈએ, આ બિંદુને જ્યારે તમે ઓ સાથે કનેક્ટ કરશો, ઓ સાથે કનેક્ટ કરશો એટલે આ ખૂણો 30 નો બની જશે। કેટલાનો બનશે? 30 નો બનશે। હવે 30 નો ખૂણો ભેગા પછી આપણે 30 નો દ્વિભાજક રચવાનો છે। તો દ્વિભાજક કઈ રીતે મળે, તો કે આ રેખા જ્યારે તમે ડ્રો કરો છો, આ રેખા જ્યારે તમે ડ્રો કરો છો તો એના મદદથી અહીંયા તમને એક બિંદુ મળશે, સોરી બી બિંદુ આપણે રાખી, તો D બિંદુ અહીંયા મળે છે। હવે D બિંદુ મળ્યા પછી A અને D થી, A અને D થી, કારણ કે આ ખૂણો 30 નો છે, જો એક વસ્તુ વિચારો આ ખૂણો 30 નો છે, રાઈટ। તો આ 30 નો ખૂણો જે છે એની વચ્ચે કેમ મને 30 નો દ્વિભાજક મળશે, રાઈટ। 30 નો દ્વિભાજક એટલે 30 ભાગ્યા 2 એટલે કેટલો મળે, 15 નો ખૂણો ગોતવાનો છે। તો 0 અને 30 ની વચ્ચે આવશે, કોની વચ્ચે આવશે, 0 અને 30 ની વચ્ચે। જો તમારે એક સ્થિતિ યાદ રાખો, ફોર એક્ઝામ્પલ આમાં 30 40 નો ગોતવું હોત તો તો અહીંયા 30 છે, આ 60 છે, તો 30 + 60 છેદમાં 2 એટલે 45 નો ગોતવો તો આ બે જગ્યાએ ચાપ લાગે, 30 અને 60 થી ચાપ લાગે, રાઈટ। તો તમને 45 નો ખૂણો મળે, જો 30 નો ખૂણો ગોતવો છે, સોરી 30 નો દ્વિભાજક ગોતવો, 15 15 કઈ રીતે મળે, 0 + 30 ભાગ્યા 2 એટલે કે એક ચાપ 0 થી લાગશે, એક ચાપ 30 થી લાગશે અને એની વચ્ચે બાય સેક્શન એની વચ્ચે દ્વિભાજક મળશે 15 નો ખૂણો, રાઈટ। તો 15 નો ખૂણો ગોતવા માટે આપણે પહેલા એક બિંદુ થી અને બી બિંદુ થી આપણે ચાપ મારવાની છે, એ બિંદુ થી અને બી બિંદુ થી ચાપ મારવાની છે। બી બિંદુ ને કેન્દ્ર માં રાખી એક ચાપ ઉપર અને એ બિંદુ ને કેન્દ્ર માં રાખી બીજી ચાપ ઉપર આ રીતે ચાપ લગાવી દે છે। આ ચાપ ને અહીંયા જે બિંદુ મળે અહીંયા બી બિંદુ મળે છે, બી બિંદુ ને ડાયરેક્ટ ઓ સાથે કનેક્ટ કરવાનો રહેશે, રાઈટ। ઓ સાથે કનેક્ટ કરવાનો રહેશે, મારે આ બે નાના મોટા કે તમને પરફેક્ટ મળશે, આ કો હશે એ 30 નો દ્વિભાજક એટલે કે 15 નો મળશે,
ત્રીસો દ્વિભાજક એટલે કે 15 અંશો મળશે. તો તમને આ ખ્યાલ હોવો જોઈએ. રેડી, ક્લિયર થાય છે? હવે આપણે આના મુદ્દા લખવાના છે કે કઈ રીતે આપણે રચના કમ્પ્લીટ કરી. રેડી, તો વન બાય વન આપણે મુદ્દા લેતા જઈએ. મુદ્દા તમારી રીતે થોડા વ્યવસ્થિત રીતે લખો તો પણ ચાલે, તમારી મેન્યુઅલમાં પણ બિંદુ બધા આવી જવા જોઈએ. રેડી, તો મુદ્દા કઈ રીતે લખશું? સૌથી પહેલો મુદ્દો, કિરણ ઓ સોરી બિંદુ ઓ થી કિરણ રજૂ. રેડી, પછી અનુરૂપ ત્રિજ્યા વડે, અનુરૂપ ત્રિજ્યા દ્વારા બિંદુ ઓ ને કેન્દ્ર, બિંદુ ઓ ને કેન્દ્ર, બિંદુ ઓ ને કેન્દ્ર રાખી રેખા અથવા કિરણ ઓ પર બિંદુ એ મેળવો. કયું બિંદુ મેળવો? બિંદુ એ મેળવો. હવે જો આપણને બિંદુ એ મળી ગયું છે, બિંદુ એ મળી ગયા પછી આપણે શું કરવાનું છે? તો કે બિંદુ એ મળી જાય. રેડી, જો આ રીતે પેલા આપણે રેખા ડ્રો કરી, પછી આ ચાપ મારી, એટલે બિંદુ એ મેળવો. બિંદુ એ મળે એટલે શું કરવાનું? તો કે એટલી જ ત્રિજ્યા વાળી, તેટલી જ ત્રિજ્યા વડે, તેટલી જ ત્રિજ્યા વડે એક મુખ્ય, તેટલી ત્રિજ્યા વડે એને કેન્દ્ર રાખી, તેટલી ત્રિજ્યા વડે એને કેન્દ્ર રાખી, એને કેન્દ્ર રાખી અને બી બિંદુ મેળવો. પેલા આપણે કયું બિંદુ મેળવ્યું? બી. રાઈટ, તો બી બિંદુ તો આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી જો ખાસ હા
કે વિભાજકો દોરતા આવડવું જોઈએ. ધોરણ 10 ની અંદર રત્નાની અંદર વિભાજકો ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, તો ખાસ વિડિયો છે ને, થોડોક પણ ડાઉટ હોય તો વિડિયો એકવાર રિવાઇઝ કરી લેજો, એટલે તમને ક્લિયર થઈ જાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળવાના છે, નવું ચેપ્ટર આપણે ચાલુ કરવાનું છે. આ ચેપ્ટર અહીંયા સુધી, નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.